ખેતીના એક ચોથા મણકામાં જઈ રહ્યા છીએ અને આજે આપણે ફરીથી રાજકોટથી પ્રમાણમાં ઘણું નજીક વાંકાનેર જિલ્લાના હસનપુર ગામે છીએ અને હસનપુર ગામમાં આજે આપણે જેમના ફાર્મ ઉપર છીએ એ જીતુભા ઝાલા જીતુભા ઝાલા ખરેખર જીતી ગયા છે કારણ કે એમની જીત થઈ છે કૃષિની જીત થઈ છે ગાય આધારિત ખેતીની જીત થઈ છે જેવું એમનું નામ છે એવું જ એમણે કરી બતાવ્યું છે અને એમના યુવા પુત્ર અમરદીપભાઈ પણ આપણી સાથે છે અને દાયકાથી એમની સાથે કામ કરનારા જીતુભાઈ શ્રમિક પણ આપણી સાથે છે આજે આપણે સમજીશું કે કઈ રીતે એમણે ખેતીમાં વિજય પ્રાપ્ત કર્યો અને ગાય આધારિત ખેતીને કઈ રીતે પસંદ કરી એમના અનુભવો એમની જીત એમની વાતોને આપણે સમજીશું સાથીઓ આવો આપણે સમજીએ ગાય આધારિત ખેતીમાં સરગવાની કૃષિ તો વૃક્ષ ખોદ ખેતી છે એ પણ એક બહુ મહત્ત્વનો આર્થિક આધાર હોય છે આપણે ત્યાં ઝાડ ફળની ખેતીમાં આપણે જતા ખેડૂતો જ્યારે ડરતા હોય છે પણ જીતુભા આપણને સમજાવશે કે બિલકુલ ડરવાની જરૂર નથી જેમ આપણે બીજા અનાજ પાક કઠોળ શાકભાજીનો ખેતી કરીએ છીએ એ રીતે વૃક્ષ આધારિત પણ ખેતી થઈ શકે છે અને આ છે તે ડ્રમ સ્ટ્રિક જેને અંગ્રેજીમાં કે છે એ સરગવો તો આ સરગવો કઈ રીતે છે તે સમૃદ્ધિની સીડી તરફ આપણને લઈ જાય છે આવો આજે મળીએ જીતુભાઈ ઝાલા લગભગ હું ત્રીસ વર્ષથી ખેતી કરું છું ત્રણ ત્રણ દાયકાથી ગૌ આધારિત ખેતીની પ્રેરણા મને ક્યાંથી મળી કે લગભગ છેલ્લા બે વર્ષથી મેં ટીવી જોતો હતો સાંજે જે લાલજીભાઈનો પ્રોગ્રામ ટીવીમાં આવતો હતો અને એમાંથી મેં નંબર લઈ અને વાત કરી તો ત્યાંથી મને એક બૂક મળી છે કે બુકમાં બધું ખેતી આધારિત ગૌ આધારિત બધું એમાં લખેલું છે અને એ ગૌ ગૌ આધારિત ખેતીની બૂક આખી મેં વાંચી અને એમાંથી બધું મને ઘણું જાણવા મળ્યું અને એમાંથી લગભગ બધાના મોબાઈલ નંબર હતા એટલે મોબાઈલ નંબર લઈ અને પૂછ્યું બધાને કે ભાઈ ગૌ આધારિત ખેતી કેવી રીતે કરવી તો એમાંથી મને માર્ગદર્શન મળ્યું કે ભાઈ તમારે ગૌ આધારિત ખેતીમાં ગૌ આધારિત ખેતીમાં ગોળ અને ગૌમૂત્ર ગોબર આંકડો આ બધી મિક્સ કરી અને એને ઉકાળી અને આખું એક બનાવવાનું અને એ તમારે એમાં છાંટવાનું એ રીતે હું લગભગ છક મહિના મેં એ પ્રયોગ કર્યો અને પ્રયોગ કર્યા પછી મને એવું સારું એવું એનું રિઝલ્ટ મળ્યું જમીન ખોલી રહી છે અને ઉત્પાદન સારું આવે છે સરગવામાં અને સરગવાનો પણ ભાવ સારો આવે છે ક્વોલિટી સારી બને છે અને માર્કેટમાં આપણો સરગવો ઓલો જે જંતુનાશકનો સરગવો હોય એના કરતાં આપણો સરગવોની લાઇટિંગ સારું છે એટલે વેચાય છે ઝડપી માણસો એને લઈ જાય છે અને ઓર્ગેનિક ખાવાવાળા અત્યારે ઘણા બધા પણ માણસો છે કે ઓર્ગેનિક ગોતતા હોય છે તો એના હિસાબે માર્કેટમાં ભાવે સારો આવે છે અને હું ઓર્ગેનિક સરગવો કાયમ બોમ્બે મોકલું છું અને મો બોમ્બે મારો સરગવો ઓર્ગેનિક સરગવોના કરતાં વીસ રૂપિયે વધારે વેચાય છે દર્શક મિત્રો આ ખેતી આરોગ્યને તો લાભ કરે છે શરીરને પણ લાભ કરે છે ઉત્પાદન કરનારને અને ખાનારને પણ લાભ કરે છે પણ જે એક લોકવાક્યા ચાલી છે કે સજીવ ખેતી મોંઘી છે મોંઘી છે સામાન્ય ખેડૂત ન કરી શકે આ ભ્રમણાને જીતુભા ભાંગે છે અને કહે છે કે તમારે ડરવાની જરૂર નથી કઈ રીતે ખર્ચમાં ફરક પડે છે અને કઈ રીતે ખેડૂતની આવક વધે છે એમનો અનુભવ તાજો અનુભવ આપણે સાંભળીએ જીતુભા ઝાલા માણસો ખેડૂતો એમ કહે છે કે સજીવ ખેતી મોંઘી છે અને સજીવ ખેતીનું અમને નોલેજ નથી તો સજીવ ખેતી મોંઘી નથી સજીવ ખેતી સસ્તી છે કારણ કે સજીવ ખેતીમાં કોઈ તમારે રસાયણ ખાતર લેવાના નથી દવાઈઓ લેવાની નથી જંતુનાશક દવા નથી લેવાની ગૌશાળામાંથી ગૌમૂત્ર આવે છે ગૌશાળામાંથી ગોબર આવે છે અને ગૌશાળામાંથી જો જે તમારે વસ્તુ જોતી બધી ગૌશાળામાંથી જ મળી જાય છે એનું ખાતર બધું તો ઓર્ગેનિક ખેતી સસ્તી છે અને ઓર્ગેનિક ખેતીમાં ખર્ચો ઓછો છે પચાસ ટકાનો ખર્ચો છે તો મને ખ્યાલ નહોતો કે ઓર્ગેનિક ખેતીમાં આટલું બધું સસ્તું હશે એ તો મેં ઓર્ગેનિક ખેતી ચાલુ કરી અને ઓર્ગેનિક ખેતીનો મને બહુ સારો બેનિફિટ થયો છે કારણ કે ઓર્ગેનિક ખેતીમાં ભાવ પણ સારા આપણને આપણી ક્વૉલિટી સારી બને છે અને ભાવ પણ સારા મળે છે અને ઓર્ગેનિક ખાવાવાળાએ પણ જાજા છે આમાં તો તમારે ફક્ત ને ફક્ત ગૌમૂત્ર અને ચાલુ ગોળ અને બીજું ગોબર બીજું કોઈ ખર્ચો જ નથી અને એનેથી તમને તમારા ખેતરની અંદર કોઈ જીવાત નહીં આવે જંતુ નહીં આવે અને ઓર્ગેનિકમાં તો તમે જેટલી દવા છાંટશો એટલું વધુમાં વધુ જીવાતું આવશે ખેડૂતભાઈઓ ઉત્પાદન અંગે પણ આપણને બહુ ભ્રમણા હોય છે અને ભય હોય છે તો જીતુભાઈ ઝાલા આપણો ભય અને ભ્રમણા બંને ભાંગે છે અને કહે છે કે તમારે ડરવાની જરૂર નથી તો એમનો અનુભવ સાંભળીએ કે ઉત્પાદનમાં એ કઈ રીતે પોતે આમાં દ્રષ્ટિ કઈ દ્રષ્ટિથી જુએ છે અને કઈ રીતે એમને લાભ થઈ રહ્યો છે આપણે બધા ખેડૂતો એમ કહે છે કે ઉત્પાદન આનું ઓછું હોય છે ઉત્પાદન ઓછું હોય છે પણ ઉત્પાદન સારું છે અને ઉત્પાદનમાં જંતુનાશક કરતાં ઉત્પાદન ભલે થોડુંક ઓછું આવે છે પણ ઓછું આવે છે એ આ પહેલી સાલ પહેલું જ વર્ષ છે મારે હજી સરગવામાં એટલે એના હિસાબે ઝાડ નાના છે એના હિસાબે ઉત્પાદન ઓછું આવે છે પણ એ ઉત્પાદન ઓના કરતાં મારું મગજ એમ કહે છે કે ઉત્પાદન અના કરતાં હજી વધી જશે ડબલ થઈ જશે કારણ કે આમાં ભાવ અત્યારે ઓછું આવે છે એનું કારણ એ છે કે ઝાડ નાના છે પણ પછી આવતી સાલ ઝાડ મોટા થઈ જશે અને એનું ઉત્પાદન વધી જશે બીજું કે ભલે અત્યારે ઉત્પાદન ઓછું આવે છે પણ એના સામે મને ભાવ વધારે મળે છે અને એમાં ખર્ચો નથી જંતુનાશકમાં કાયમ મારે દવા છાંટવી પડે છે કાયમ ખાતરો નાખવા પડે છે એના હિસાબે ખર્ચો વધી જાય છે સામે ઉત્પાદન એનું બળ વધારે છે પણ સામે ખર્ચોય વધારે છે એનો તો આમાં ગૌમૂત્ર અને ગોબર એ જ મારે નાખવાનું આવે છે ખાટી છાશ સામે છાંટી છે તો એમાં કાંઈ ખર્ચો નથી તો અત્યારે મારે લગભગ વિગે ઉત્પાદન સારું આવે છે તેમાંથી મને પચીસક લાખ રૂપિયાની મારે આ વર્ષે ઉત્પાદન આવી ગયું છે અને ગાય આધારિત ખેતી કરવાથી લોકો એમ કહે છે કે ઉત્પાદન ઘટે છે તો ઉત્પાદન મિત્રો ઘટતું નથી ઉત્પાદન સારું આવે છે આપણો માલ અત્યારે હું બોમ્બે સુધી મોકલું છું અને ત્યાં પણ આપણો માલ જાય છે અને સારા એવા પૈસા મળે છે લગભગ વીઘે મારે પચાસક હજાર રૂપિયાની વીઘો એકની આવક થઈ છે ઓર્ગેનિકમાં અને સરગવાનો ભાવ ત્યાં મારો પંચોતેર રૂપિયા છે ઓર્ગેનિકનો બોમ્બેમાં અને રોજે કાયમ એક એટિલિટી ભરું છું અહીંથી બીજો બહુ મોટો એક સવાલ ખેડૂતોને હેરાન કરતો હોય છે અને એ છે જાત જાતની ઈયળો જાત જાતના જીવાતો જેને લઈને ખેડૂતની કરે કરેલી મહેનત બધી પાણીમાં જતી હોય છે અને ફૂલ પાક એ બધું નુકસાન કરતું હોય છે પરંતુ આપણે જીતુભા ઝાલાનો અનુભવ સાંભળીએ કે એમની રાસાયણિક ખેતર ખેતી જ્યારે કરતા હતા એમાં કઈ પ્રકારની ઈયળો અને દવાઓ એમને છાંટવી પડતી હતી આવે ત્યારે અને હવે એમને છે તે શું ફરક થયો છે એમનો અનુભવ સાંભળ્યો જ્યારે અમે રાસાયણિક ખાતા ખેતી કરતા ત્યારે અમારે દવા છાંટવી પડતી હતી અને આધારિત અમે ખેતી કરી હતી તો અમારે હવે આ ગૌમૂત્રથી બધી યળ કે કોઈ આવતું નથી અને દવા પણ અમારે છાંટવી પડતી નથી અત્યારે આ ખેતીમાં આપણી સાથે ત્રીસ વર્ષથી કામ કરતા તો છે જેને ત્રણ ત્રણ દાયકા સુધી ખેતી કરી અને બાપડાડાના છે તે આ કામને સાચવ્યું છે પરંતુ નવી પેઢી પણ એમની આવક એમની સફળતાથી આકર્ષાય છે મિત્રો એક બીજી વાત બહુ મહત્વની છે અને એ છે પેઢીનો ફરક આજે નવી પેઢીને ખેતી ગમતી નથી પરંતુ જીતુભા ઝાલાના યુવાન પુત્ર અમરદીપસિંહ જાડે ઝાલા જેવો એક વ્યવસાયિક છે બિઝનેસમેન છે પણ પિતાજીના આ સફળ પ્રયોગ અને આવકના કારણે એ પણ આકર્ષાયા છે અને જ્યારે સમય મળે બિઝનેસમાંથી તરત જ ખેતર ઉપર આવી ઉતરે છે એમનો અનુભવ સાંભળીએ કે કઈ રીતે છે તે આ ખેતીને એ જોઈ રહ્યા છે અને કઈ રીતે એમની બચત થઈ રહી છે એક યુવાન ખેડૂત અમરદીપસિંહ દર્શકો હું બી અવારનવાર વાળી આવતો તો હું બી જોતો શરૂઆતમાં જ્યારે જૂની ખેતી હતી ત્યારે ઈયળો થતી ઈયળોને એ ઈયળોને મારવા બી પાછી દવા કરવી પડતી ઝેરી દવા હતી અહીંયા અમે આવીને અમે ફર્ક જોયો છે કે જ્યારે જ્યારથી અમે ઓર્ગેનિક ખેતી ઉપરથી ઉતર્યા છીએ ત્યારથી આ ગાય આધારિત ખેતીમાં ના તો દવાનો કોઈ છે નથી ઇળો થતી અને એટમોસ્ફિયર બી સારું રહે છે એક કહેવત છે થોડું ભણે એ કામ છોડે જાજુ ભણે એ ગામ છોડે પરંતુ આ કહેવત અહીંયા છે તે ચાલે એમ નથી કારણ કે આ યુવાન ખેડૂતના છે તે અનુભવો કંઈક જુદા છે આપણે સાંભળીએ કે કઈ રીતે ખેતી તરફ રહ્યા છે કઈ રીતે ખેતી પ્રત્યે એમને પ્રેમ વધી રહ્યો છે અનુભવ સાંભળી બિઝનેસમેન તરીકે હું જોઉં તો મારા ગ્રાહકોને સંતોષવા હું સારી વસ્તુ પ્રોવાઈડ કરતો હોય સારી ક્વોલિટીનો માલ એમને આપતો હોય એ જ રીતે ખેતીમાં જોઈએ તો અમારા ગ્રાહકો છે જે સરગવાનો ઉપયોગ કરે છે એના આરોગ્ય સાથે સંકળાયેલું છે એટલા માટે જ્યારે બી અમે જોઈએ કે આ આપણી જવાબદારી છે હું મારા પપ્પા પાસેથી શીખ્યો છું કે આ વસ્તુ આપી જવાબદારી આવે છે કે એમના આરોગ્યની સાથે આપણે જેમ બને એમ સારા પ્રયાસ કરીએ કે સારું મટીરિયલ આપી શકીએ એટલા માટે પહેલાં રાસાયણિક ખાતરનો અમે ઉપયોગ કરતા તો આપણે બી સમજીએ છીએ કે એ વસ્તુ માણસના આરોગ્ય સાથે ચેડા થાય હોય છે અને જ્યારથી અમે ઓર્ગેનિક ખેતી ઉપર ઉતર્યા છીએ કે આમાં કોઈ એવી વસ્તુ તો આપણે વાપરતા નથી કે જે ઝેરી હોય તો બસ એ જ ચેન્જીસ મને દેખાડો કે ના આ વસ્તુ આપણા માટે સારી છે આ જે ખેડૂતનો આધાર ખેતીનો બજાર થઈ ગઈ છે અને કંઈ પણ છે તે બિયારણ જોઈ દોડીને બજાર જાઓ ખાતર જોઈ દોડીને બજાર જાઓ દવા આવે છે તે રોગ આવ્યો દવા જોઈએ છે દોડીને બજારમાં જાઓ પણ જીતુભાઈ આ પદ્ધતિ બદલી રહ્યા છે અને જીતુભાઈ એમ કહે છે કે ભાઈ મને છે તે હવે બજારના દોડા નથી કરવા અને મારી ધરતીમાં ઝેર નથી વાવવું હું તો ગાય આધારિત ખેતી કરીશ તો કઈ રીતે એ ગાયનું ગૌમૂત્ર છાણ ઓગાઠ ખાતર એ કઈ રીતે મેળવે છે અને એમના એમને ગાય પ્રત્યે શું ભાવના છે ગાય વિશેના એમના વિચારો જાણીએ ખેડૂત મિત્રો કારણ કે હવે આપણે ઓર્ગેનિક તરફ જવાનું છે અને ઓર્ગેનિક ગાય આધારિત જ ખેતી કરવાની છે તો હવે હું વિચારી રહ્યો છું કે આટલા ટાઈમથી હું ખેતી કરું છું અને મારે હવે એવું ભવિષ્યમાં કે ચાર છ મહિનામાં એવું વિચારી રહ્યો છું કે ગીર ગાયો જાજી નહીં પણ પાંચ ગીર ગાયો લઈ આવું અને પાંચ ગીર ગાયું આવી અને મારે અત્યારે ગૌમૂત્ર બહારથી લે આવવું પડે છે ગૌશાળામાંથી ગોબર પણ સવારે એમ માનો કે મારે જ અમૃતઝર બનાવવું હોય તો તાજે તાજું ગોબર જોઈએ તો તાજું ગોબર લેવા માટે ગાડીમાં બે કેરબા મૂકું અને ગૌરશાળાએથી હું ગોબર લઈ આવું છું તો મારે મારું જો હું પાંચ ગાયું રાખું તો ગોબર પણ અહીંયા ઉપયોગી થઈ જાય અને ગૌમૂત્ર પણ થઈ જાય અને ખેડૂતને ગાય તો હવે ફરજિયાત છે કારણ કે આજે એક વર્ષથી હું ઓર્ગેનિક ખેતી કરું છું તો એનું છાણ અને ગૌમૂત્ર બે વસ્તુ મહત્ત્વની છે અને બધું મારે બહાર લેવા જવું પડે છે ગૌશાળામાં ભલે એની કિંમત કાંઈ નથી મને ત્યાંથી ગૌશાળામાંથી એ વસ્તુ હાવ નોર્મલ ભાવે આપે છે કે છાણ થઈ તો હાઉ મફત આપે છે ગૌશાળાએથી પણ એને લેવા જવાનું ખર્ચ ગાડીમાં કેરબા લઈ અને લેવા જાય છીએ અમે અને બીજું ગૌમૂત્ર એ મને બે રૂપિયે લીટર આપે છે તો ગૌમૂત્ર હાવ ફ્રી છે પણ લેવા જવાનો ટાઈમ નથી તો ભવિષ્યમાં હું એ વિચારી રહ્યો છું કે હું ચાર પાંચ ગાયું ગીર ગાયું લઉં અને ગીર ગાયુની હું એક બે બે ફાયદા છે તેમાં એક તો ગીર ગાયની મને સેવા મળે કે ગીર ગાયોની સેવા થાય અને ખેતી આપણી સમૃદ્ધ થાય અને આવક ઊભી થાય અને એની આપણી જ વસ્તુ આપણે ત્યાં વપરાય ગૌમૂત્ર છાણ આ બધી વસ્તુ ગાયમાંથી જ મળે છે અને પ્લસ આપણને દૂધ આપે ગાય તો આપણે ગાય તરફ જ જવાનું છે અને ગાયું મારે લેવાની ગણતરી છે કે ગાયું હું ચાર પાંચ હવે સ્ટાર્ટિંગમાં છેલ્લા છ મહિનામાં ગાયું લઈશ આ બજારમાં આપણે જંતુનાશક દવા લેવા માટે આપણે કોરોજમ દવા લેવા જાય તો કોરોજમ દવા ખાલી બે એમએલ હોય તો એના આઠસો રૂપિયા છે તો ઘર આંગણે આપણને દવા મળે છે કે ગૌમૂત્ર છાણ તો ગાયનું આપણને આ મોટા મોટું આપણને ખરેખર એક લાભ છે ખેડૂત ભાઈઓ પાણી વગર તો ખેતી કેમ થઈ શકે અને પાણી વગર છે તે આપણે નપાણીયા પણ થઈ જઈએ છીએ પરંતુ ઓર્ગેનિક ખેતીમાં ગાય આધારિત ખેતીમાં આપણે પાણીની માત્રા પણ ઓછી જોઈ છે એ વિચાર બહુ મહત્ત્વનો છે વધારે પાણી આપવાથી ઉત્પાદન વધારે જ આવે એ ભ્રમણા હવે ભાંગી ચૂકી છે અને જીતુભા ઝાલાએ કઈ રીતે ઓછા પાણીથી વધારે ઉત્પાદન લીધા અને એમની જમીનમાં શું ફરક થયો આ પાણીની બચતથી એમનો અનુભવ સાંભળીએ આપણે ખેતીમાં યુરિયા નાખી તો યુરિયામાં યુરિયા નાખ્યા પછી બે દિવસે ખેતી એકદમ ખેંચાઈ જાય અને જમીન એકદમ કડક થઈ જાય તો ગૌમૂત્ર તમે ખેતીમાં નાખો તો દમ એકદમ જમીન ખોલી થાય છે અને એનેથી પાણી તમારે ઓછું જોઈ છે અને પાણીનો સંગ્રહ કરે છે કે જે ગૌમૂત્રથી જમીન ખોલી થઈ જાય છે અને જમીનને ફાયદો થાય છે તો તમારે પાણી ઓછું જોઈ છે એમાં ઓલું પાણી તમે દર એમ માનો કે તમે યુરિયા ખાતર નાખવું હોય તો તમારે ચાર છ દિવસે પાંચ પાંચમે દિવસે પાણી પાવું પડે તેને તો ગૌમૂત્ર નાખો તો તમે આઠ દિવસ કદાચ પાણી ન પાવો ને તોય ચાલશે કારણ કે જમીન જ આખી ખોલી થઈ જાય છે અને જમીનને ફાયદો થાય છે દેશી ખાતર દેશી આપણે ગૌમૂત્ર અને દેશી ખાતરથી જમીન ખુલે છે જમીનમાં ભેજ રહીએ છે તો એમાં ભેજના હિસાબે આપણે પાણી ઓછું પાવું પડે છે અને જમીન આખી ભરભર જેવી પહોંચી રહીએ છીએ અને જમીનને ફાયદો થાય છે તો દર્શક મિત્રો બહેનો એક સંદેશો પણ આપવા ઈચ્છે છે કારણ કે આ કામ કરવા માટે આત્મવિશ્વાસ અનુભવ અને માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે એ આપણને આત્મવિશ્વાસ વધારવા માટે એક માર્ગદર્શન આપવા ઈચ્છે છે આપણે એમનું માર્ગદર્શન લઈએ ખેડૂતભાઈઓ કારણ કે હું છેલ્લા ત્રીસ વર્ષથી ખેતી કરું છું અને ત્રીસ વર્ષથી ખેતીમાં મારા તમે એમ માનો ને તો કે લગભગ અઠ્યાવીસ વર્ષ તો હું કાંઈ કમાણો જ નથી પણ જ્યારથી મેં જે આ ગાય આધારિત ખેતીની પ્રેરણા કરી એનાથી મને ઘણો ફાયદો થયો છે અને સબ બધા ખેડૂતભાઈઓને હું એવી વિનંતી કરું છું કે બધા ખેડૂત જાગો અને ગાય આધારિત ખેતી કરો કે જેનાથી કે તમને ફાયદો થાય મને જે પ્રેરણા મળી આપને બધાને પ્રેરણા મળે અને ગમે ત્યારે તમારે મને ફોન કરવાની છૂટ છે તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો અને મારા નંબર એમાં પણ સ્ક્રીનમાં આવશે આવે છે અને મારા નંબર પણ મેં આપ્યા છે કે નંબર મારા છે અઠ્ઠાણું બસો બાવન પંદર ત્રણસો બે મને આપ ગમે ત્યારે ફોન કરી શકો છો કાંઈ માર્ગદર્શન જોતું હોય તો ગાય આધારિત ખેતી વિશે ઓર્ગેનિક ખેતીમાં મિત્રો આ ખાત સિંગનો તમે કલર જુઓ કે કલર એનો સારો છે સિંગ પણ લાંબી છે આવડી સિંગ તમને રસાયણિક ખાતર ક્યાંય જોવા નહીં મળે કે તમે ક્યારે આ સિંગ જોઈ નહીં હોય રાસાયણિક ખાતરમાં આ ઓર્ગેનિક ખાતર આ ઓર્ગેનિક ખેતી કર્યા પછી મારે આ સિંગનો બધો ફેરફાર થયો છે આ જ વસ્તુમાં બાજુમાં જ મારે સરગવો હતો એમાં નાની નાની શીંગું છે અને ઓર્ગેનિક કર્યો તે પછી આ લગભગ મારા ખ્યાલ મુજબ ત્રણક ફૂટની સિંગ છે ત્રણ સાડા ત્રણ ફૂટની સિંગ છે સરગવાની તમે ક્યારે આવી સિંગ જોઈ નહીં હોય પણ આ આવડી લાંબી સીંગું તો આ મેઇનને મેઇનનો સારામાં સારી વસ્તુ છે ઓર્ગેનિક કે આ ચમત્કાર એક ઓર્ગેનિક ખેતીનો જ છે હું જે ગૌમૂત્ર અને બધું જે વાપરું છું એનો જ મને ચમત્કાર છે આ વિશેનો તો આપણી સાથે જીતુભાના જે સાથી છે એમનું નામ પણ છે તે જીતુભાઈ છે અને જીતુભાઈની પાસેથી આપણે સમજીશું કે કઈ રીતે છે તે એ છેલ્લા એક દાયકાથી જીતુભા સાથે કામ કરે છે ને એમને શું ફરક લાગે છે આ કામમાં ને જ્યારે એ ખેતરમાં જાય છે ત્યારે શું ફરક લાગે છે મારું નામ વાઘેલા જીતુભાઈ રહેવાસી હસન પર હું દસ વર્ષથી અહીંયા ખેતી કરું છું અમારે અહીંયા બે પ્લોટ છે સરગવાના બે પ્લાન્ટ પચાસ વીઘા પચાસ વીઘાના એમાં સરગો છે બરાબર પહેલાં અમે રાસાયણિક ખેતર રાસાયણિક ખાતર અને જંતુનાશકથી જે ઉપયોગ કરતા હતા એમાં અમારા શરીર અને ધરતીને નુકસાનકારક હતું હવે અત્યારે અમે ગાય આધારિત દેશી ખાતરનો ઉપયોગ કરીએ છીએ એટલે અમારા શરીરને કોઈ આડઅસર પહોંચાડતું નથી ખેડૂત ભાઈઓ બહેનો તો આજે આપણે હસનપુર ગામમાં હતા જીતુભાઈ ઝાલાની ખેતી આપણે જોઈ સાથે એમના યુવા પુત્ર અમરદીપસિંહભાઈને મળ્યા સાથે જીતુભાઈ એમના મદદની શ્રમિકને આપણે મળ્યા ત્રણેયનો અનુભવ આપણને કહે છે કે ગભરાવાની જરૂર નથી હિંમત રાખો અને મોતના વાવેતર ઝેરના વાવેતર બંધ કરો અને રાસાયણિક ખાતીથી મુક્ત થઈ ગાય આધારિત દેશી ખાતર દેશી ખેતી પંચગવ્ય ગૌમૂત્ર ગાયનું છાણ ખાટી છાશ અનેક આ બધા પ્રયોગો છે એનાથી આપણે આપણી ધરતીને બચાવીએ ખેતી કરનારના આરોગ્યને બચાવીએ અને સાથે સાથે જે આ ખેત પેદાશો ગ્રહણ કરે છે જે ખાઈ પીવે છે એમને પણ લાભ થાય આજે આપણે સરગવાની ખેતી વિશે સમજ્યા સરગવામાંથી આપણને ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે અને જે સ્થૂળતાના સવાલો છે ઓબિસિટીના જેમાં વજન વધારાના સવાલો છે એમાં પણ રાહત મળે છે ભારતમાં દક્ષિણ ભારતમાં રોજ છે તે સરગવાના પાંદડાની ભાજી લોકો ખાય છે હજી આપણા ગુજરાતમાં એ નથી દેખાતું પરંતુ સરગવો છે એ આપણા આરોગ્ય માટે પણ ખૂબ જ આવશ્યક છે જો જીતુભાઈ ઝાલા આપણને આવો પવિત્ર છે તે સરગવો આપે છે અને એમની જવાબદારી સમજે છે તો ખેડૂતે આ પણ સમજવું પડશે યુવા ખેડૂત છે તે જયદીપસિંહે કહ્યું કે ભાઈ મારે હું વેપારી છું અને ગુણવત્તા આપું છું તો ખેડૂતે પણ એ જવાબદારી છે કે એ પોતાના ગ્રાહકોને ગુણવત્તા આપે ગાય આધારિત ખેતી કરે ઘર આંગણાની જીરો બજેટની ખેતી કરે મિત્રો આ ખેતી છે એ માત્ર વ્યવસાય નથી પણ ખરેખર તો ભારત વર્ષમાં આપણો યુગધર્મ છે આપણું દાયિત્વ છે આપણી જવાબદારી છે અને ઋષિકર્મ છે પરંતુ જો એને સાવધાનીથી સમજણપૂર્વક વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે તો લખલૂઠ આપણને આવક પણ આપે છે એટલે પૈસાની કમાણી તો થાય છે પણ આપણું સમાજ પ્રત્યેનું દાયિત્વ પણ અદા કરી શકીએ છીએ મિત્રો ગાય આધારિત ખેતી તરફ આપણે વળીએ ગાય આપણા જીવનનો આધાર છે પ્રકૃતિનો આધાર છે ધરતીનો આધાર છે પર્યાવરણનો આધાર છે આયુર્વેદમાં પણ ગાયને છે તે અનેક રીતે એના ઉપયોગ થાય છે આજે આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારના રોગો લોકોના ઘરે ઘર કરી ગયા છે જાત જાતના રોગોના આપણે ભોગ બની રહ્યા છીએ લોકો દવાખાને ઉઠીને જાય છે મુઠી મુઠી દવાઓ ખાવી પડે છે એ બધામાંથી મુક્ત થવા માટે આ સરગવો અને જીતુભા અને એમના કુટુંબીજનોની મહેનત આપણને સારું આરોગ્ય પણ આવશે તો દર્શક મિત્રો ચાલો આપણે પ્રતિજ્ઞા કરીએ સંકલ્પ કરીએ કટિબદ્ધ થઈએ ગાય આધારિત દેશી ખાતર દેશી ખેતી વંદે માતરમ ગાય માતા કી જય ધરતી માતા કી જય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન આપણે ખેડૂતોના અનુભવ સાંભળ્યા અને ખેડૂતનો આત્મવિશ્વાસ આત્મગૌરવ વધી રહ્યું છે તો આ ગાય આધારિત સજીવ ખેતી ખેડૂતને તો લાભ આપી રહી છે સાથે સાથે જે એને ગ્રહણ કરનારા ઉપયોગ કરનારા કસ્ટમર્સ છે ગ્રાહકો છે એમના અનુભવો આપણે સાંભળીએ કારણ કે ફળ શાકભાજી અનાજ કઠોળ દૂધ આ બધું હવે ઓર્ગેનિક મળવા લાગ્યું છે અને એમનો અનુભવ શું છે એમના પોતા માટે એમના આરોગ્ય માટે તો આજે આપણી પાસે જે લોકો વર્ષોથી છે તે સજીવ ખેતી ગાય આધારિત ખેતીનું જે અનાજ કઠોળ શાકભાજી દૂધ ફળ ગ્રહણ કરે છે એવા હેમુબેન અને મેરુભાઈ આપણી સાથે છે ચાલો આપણે એમનો અનુભવ સાંભળીએ અને ખેડૂત માટેની એમની ભાવના પણ જરા સાંભળવા જેવી છે હં મારું નામ હેમુ છે હું માધવપુર ઘેરથી આવું છું ને ઘણા સમયથી અમે એ લોકો ઓર્ગેનિક ફૂડ તરફ વળ્યા છીએ કારણ કે પહેલાં હેલ્થના બહુ જ ઇસ્યુ રહેતા હતા સાંધાના દુખાવા અને તાવ ને ઘણો બધો પ્રોબ્લેમ જે દવાવાળી બધું શાકભાજી કે અનાજ ખાતા હતા આજે અમે બાપુના ફાર્મની મુલાકાત લીધી ને ખૂબ ખુશી થઈ જે રીતે એમને સરગવાની ખેતી કરી છે અને એકદમ લચકદાર ને ભરપૂર સરગવો જોઈને ખૂબ ખુશી થઈને સરગવો બહુ બધી રીતે આપણને હેલ્થમાં ફાયદાકારક છે આરોગ્યમાં ખૂબ ફાયદાકારક છે આજકાલ લોકોને તબિયતમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે જેમ કે સાંધાના દુખાવા એસિડિટી ગેસ કબજિયાત વિટામિન્સની કમી જે આપણે આ સજીવ ખેતી જે કરતા હોય ને એ અનાજ ખાઈએ કે એ ફળ ફ્રૂટ ખાઈએ આ શાકભાજી ખાઈએ તો એમાં એ લોકોને બહુ જ સુધારો મળે છે મારો પોતાનો જાત અનુભવ છે કે દવા વગરનું ખોરાક જો આપણે લઈએ આપણા શરીરમાં જાય તો એનાથી ખૂબ ખૂબ ફાયદા થાય છે અને આ બહેનોમાં ખાસ કરીને સાંધાના દુખાવો ખૂબ વધી રહ્યા છે તો સરગવો એમાં ખૂબ જ ફાયદાકારક છે અને એમાં પણ જો તમને ગાય આધારિત ખેતીનો સરગવો કે એના જે ફળ ફ્રૂટ કે અનાજ થતું હોય એ ખાવ તમે તો એનાથી તમને ખૂબ ફાયદો થશે મારું નામ મેરુભાઈ છે હું ગેડ માધુપુરથી આવું છું હું પાંચ છ દેશ યુરોપમાં દસ વર્ષ રહ્યો હતો પાંચ છ દેશમાં હું ફર્યો છું ને હવે ત્રણ વર્ષથી હું ઇન્ડિયામાં પાછો આવ્યો છું ને હવે આ બધું ઓર્ગેનિક ખાવાનું ચાલુ કર્યું છે બધાએ અને હવે એનાથી ઘણા બધા ફાયદા એ પણ થાય છે ને સ્વાસ્થ્ય પણ સારું રહે ને હવે તમે પણ આ બધું ઓર્ગેનિક ગાય આધારિત ખેતીનું જે પાક છે એ તમે પખાવો તો તમારું આરોગ્ય સુધરે ને આ બધું વસ્તુ માર્કેટમાં અત્યારે બધી અવેલેબલ છે ને હું પણ એક ખેડૂતનો દીકરો છું તો હું પણ આગળ જઈને હવે બધી આ ઓર્ગેનિક ગાય આધારિત બધી ખેતી કરવાનો છું આજકાલ લોકોમાં સ્થૂળતા એટલે કે જાડાપણું પણ ખૂબ વધી રહ્યું છે જો આપ ઇચ્છતા હોય કે તમારું શરીર સ્વસ્થ રહે અને શરીર ઘટે પાતળા થવું હોય તો સરગવો અપનાવો જેથી આપ પણ આ સરગવાની સોટી જેવા પાતળા થઈ શકો છો